सर्व दर्शनार्थियों ने जय माड़ी सेवा ट्रस्ट तरफ थी बोलो जय माड़ी। हमें तारीख 17/10/2021 ना रोज ત્રણ સ્કીમ લોન્ચ કરી હતી। એક તો દીકરી પ્રણવ યોજના, ગરીબના દીકરાઓને ભણાવવાની યોજના, અને ત્રીજી ગરીબ લોકોને અન્ન વિતરણ યોજના। એક બહુ સરસ અમને સૌનો સાથ સહકાર મળ્યો છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। હજી ગયા રવિવારે અમે આ સ્કીમ લોન્ચ કરી છે ને અત્યારે આપ અહીંયા નીચે જોઈ શકો છો, અમારી પાસે 50 કીટો સેવાર્થે આપવા માટે તૈયાર છે। અમે ખૂબ ખૂબ એ સર્વ લોકોના આભારી છે કે જેઓએ અમને આ ખૂબ સારી મદદ કરી। અમારો જે ભાવ હતો એ ભાવમાં એમને સાથ સહકાર પૂર્યો। ભગવાન અને માતાજીને પ્રાર્થના છે, તેઓને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ આગળ વધો, ખૂબ સારું થાય તમારું, એવી માતાજીને પ્રાર્થના। એકથી વાર પ્રેમથી બોલો મસાણી મેલડી માત કી જય। અમે ગયા રવિવારે એક બહુ સરસ જાહેરાત કરી હતી કે જે બી લોકો દર્શનાર્થે આવે છે પેંડા અને મીઠાઈઓનો ઢગલા લાવે છે, તો એના બદલામાં એવું કીધું કે માડીને તમે એક પેંડો આપશો તો બી તમારા પ્રસાદનો સ્વીકાર કરશે, અને તમે 2 કિલો પેંડા આપશો તો બી તમારો માડી પ્રસાદનો સ્વીકાર કરશે। તો અમારો ગાદી તરફથી કેવો સારો ભાવ હતો કે તમે જે પેંડામાં પૈસા આપો છો પ્રસાદ તરીકે, એના બદલામાં તમે અન્ન લાવો, અનાજ લાવો, કરિયાણો લાવો, ઘઉંનો લોટ લાવો, ચોખા લાવો, જેથી કરીને અમે જે ગરીબ લોકો છે કે જેને એક ટંકનું જમવાનું બી મળતું નથી, એવા ગરીબ પરિવારોને અમે આ ટ્રસ્ટ તરફથી, આ ગાદી તરફથી એક સેવાકીય પ્રવૃત્તિ, એક કીટ આપીશું, જેમાં તમે જોઈ શકો છો આ અમે એક કીટ તૈયાર કરી છે, જેમાં ઘઉંનો લોટ છે, ચોખા છે, 1 કિલોનું પાઉચ છે, હળદર છે, મરચું છે, મીઠું છે, ખાંડ છે અને દાણા જીરું છે। તો આ એક અમારા પરિવાર તરફની ભાવના હતી, સેવા હતી, જેથી કરીને ગરીબવાર પરિવાર અઠવાડિયાનું રાશન અમારા તરફથી અમને સેવાકીય પીટી રહ્યું। તો અમે એવી આશા રાખીએ છીએ કે જે બી આ વિડીયો જોવે, જે બી અમારા દર્શનાર્થીઓ આવે, બધા અમારા સપોર્ટમાં આવે અને આ કાર્ય સતત આગળ ધપતું રહે, એવી આશા સાથે પ્રેમથી બોલો મસાણી મેલડી માત કી જય। સર્વે દર્શનાર્થીઓને મારા જય માડી। અમે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રવિવારની ગાદી પર તારીખ 17/10/2021 રોજ અન્ન સેવા માટે અમે જાહેરાત કરી હતી કે જે ગરીબ વર્ગ આવે છે તેઓને અઠવાડિયાનું 2 ટાઈમનું જમવાની કીટની અમે જાહેરાત કરી હતી। તેનો અમે મણિનગરની 7 ડે સ્કૂલની પાછળ જે ઝૂંપડાઓ આવેલા છે ત્યાંથી અમારા ટ્રસ્ટી જય માડી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરફથી અમે કીટોનું દાન કરી રહ્યા છે, એની શુભ શરૂઆત આપ સૌ માટે અમે મોકલી રહ્યા છીએ, જેથી કરીને અમારો ભાવ તમે જાણી શકો, અમારી સેવા તમે જાણી શકો, અમારી ભક્તિ તમે જાણી શકો કે અમે માત્ર જે ટોકન લઈએ છીએ, ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે અમે ટોકનના પૈસાનું શું કરીએ છીએ, તો આજે તમને અમે લાઈવ એટલા માટે બતાવી રહ્યા છીએ કે અમારે દુનિયાને જણાવવું નથી કે અમે પૈસાનો શું ઉપયોગ કરીએ છીએ, પણ જે અમારે ત્યાં સેવા કરવા માટે આવે છે કે જેઓ દાન કરી રહ્યા છે, પૈસાનું દાન કરે છે, અન્નનું દાન કરે છે, એનો ઉપયોગ અમે કેવી રીતે કરી રહ્યા છે તેના માટે થઈને અમે આ વિડીયો આજે અપલોડ કરી રહ્યા છે। તો સૌ દર્શનાર્થીઓ મિત્રોને અમારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો ધ્યાનથી જુઓ, વધુમાં વધુ શેર કરો, આવા ગુજરાતમાં લાખો અરબો પરિવાર છે જેના મદદની જરૂર છે। તમે જોઈ શકો છો નાના નાના બાળકો બી છે જેઓને એક ટંકનું ખાવાનું બી નથી મળી રહ્યું,
અને તેઓ માટે અમે આ સેવા શરૂ કરી રહ્યા છે। તો આપ સૌ દર્શનાર્થીઓને ફરીથી અમારી જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક નમ્ર વિનંતી છે, અમને પૂરો સાથ સહકાર આપો, પૂરો સહયોગ આપો। તમે આપેલી પૈસા પૈસાનો હિસાબ તમને આ ગરીબોના પેટની આંતરડી ઠરીને તમને આશીર્વાદના રૂપમાં મળશે। બોલો મસાણી મેલડી માતાજી। સર્વે દર્શનાર્થીઓને મારા જય માળી, સર્વેને મસાણી મેલડી માત કી જય। અમારો જે એક ભાવ હતો, અમારી જે એક ભક્તિ અને અમારી એક શ્રદ્ધા હતી કે આપ સર્વે અમને જે ચોખા આપ્યા છે, ઘઉંનો લોટ આપ્યો છે, તેલ આપ્યો છે, જે અમને દાણા જીરું મરચું આપ્યું છે, એ બધી વસ્તુઓની અમે એક કીટ તૈયાર કરી છે। આપ જોઈ શકો છો અમારી પાસે એક કીટ છે જેમાં 2 કિલો ઘઉંનો લોટ છે, 2 કિલો ચોખા છે, અંદર દાળ છે, મરચું છે, ચોખા છે, મીઠું છે, 1 કિલો તેલનો પાઉચ છે। તો અમારા બધાને એક આ ભાવ હતો કે આવા જે ગરીબ માણસો છે, જેવું તમારા પાછળ જોઈ શકો છો, લોકોને રહેવા માટે પૂરતું ઘર પણ નથી, જેઓ રોડ ઉપર રહી રહ્યા છે, એમની પાસે પૂરતી કોઈ પણ પ્રકારની સેવાઓ નથી, નથી દવાખાનું, નથી દવાઓ, નથી એક ટંગ પૂરતું જમવાની વસ્તુઓ। તો આપ સૌએ અમને લોકોને જે સાથ સહકાર આપ્યો છે અને આગળ બી આપતા રહેશો એવી અમારી ભાવના છે। તમે જોઈ શકો છો કે આ તમે જે વસ્તુ આપી છે એ કેવા સારા માણસો પાસે રહી જશે, એ માણસને આ જમવાનું થશે, એમની આંતરડી ધરશે, અને એના આશીર્વાદ થકી તમને લાખ લાખ કોટી વંદન માતાજીના આશીર્વાદ છે। તો આવી સેવામાં અમારી સાથે જોડાઓ, અમારો સહભાગ કરો, અમે હંમેશા તમારી સાથે છીએ। અને બધાને એક નમ્ર વિનંતી, કોઈ પણ જાતની આમાં અંધશ્રદ્ધા રાખશો નહીં, અમે કોઈ દોરા ધાગા કશો આપતા નથી, આ અમારો એક ભાવ છે, પ્રેમ છે, કે જેના થકી અમે તમે આપેલું દાન એક ગરીબોને આપી રહ્યા છે અને એ લોકોને એક સંપૂર્ણ અને સારું જીવન આપવા પ્રયાસ કરી રહ્યા છે। અમારું જે જય માળી ચેરિટેબલ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયું છે એના દ્વારા અમે આવા અદ્ભુત કાર્યો કરવા માગીએ છીએ, અદ્ભુત સેવા કાર્યો કરવા માગીએ છીએ। અત્યારે અમે જે 3 સ્કીમ કરી છે એની ઉપર કારગર છે અને ભવિષ્યમાં બી અમે કંઈક આવું નવું સારું લાવવા ઈચ્છીએ છીએ, જેથી કરીને જય માળી ચેરિટેબલ ટ્રસ્ટને પૂરો સહયોગ આપો, તમારો સાથ આપો, સહકાર આપો અને અમારી ઉપર પૂરો ભાવ અને શ્રદ્ધા રાખો, જેથી કરીને અમે આવા સુંદર અને સરસ કાર્યો કરી શકીએ। દર્શનાર્થીઓને ફરીથી મારા જય માળી। આપ જોઈ શકો છો કે આ 2 બાળકો અહીંયા સ્કૂલની પાછળ વર્ષોથી એકલા રહી રહ્યા છે, એમની આગળ પાછળ કોઈ નથી। બેટા કેટલા વર્ષથી એકલા રહો છો તમે લોકો? મમ્મી પપ્પા ક્યારથી નથી તમારી જોડે? મરી ગયા છે। શું થયું તું મરી ગયા બેટા? દારૂ પીને મરી ગયા એમને। તો તમે લોકો જોઈ શકો છો કે આ બાળકોની પરિસ્થિતિ શું છે, બંનેના મા બાપ દારૂ પીને એક્સપાયર્ડ થઈ ગયા છે અને આ છોકરાઓ જો પાછળ એ લોકોને રહેવા માટે બી કંઈ નથી। તમે જોઈ શકો છો અહીંયા ખુલ્લા મેદાનમાં એ લોકો પાથરીને સૂઈ જાય છે, એ લોકોની આગળ પાછળ કશું જ રહેવા રાંધવા માટે નથી। તો અમારે આપ સર્વે પ્રત્યે એવો ભાવ હતો કે અમે બીજી એક જે સ્કીમ જાહેર કરી હતી કે ગરીબોને તમે અન્નદાન કરીશું, પણ આવા જે નાના નાના ભોળા દીકરા દીકરીઓ છે અમે એમને સારું ભણવા માગીએ છીએ, સારું એજ્યુકેશન માગીએ છીએ, જેથી કરીને તેઓ તેમના મા બાપની જેમ દારૂ પીને કઢંગી હાલતમાં મરે નહીં અને આવા નાના બાળકો અનાથ ના થાય, તથા અમે તેમને સારું ભણતર આપવા માગીએ છીએ, જેથી એક સારું વિશ્વમાં ઉદાહરણરૂપ પ્રાપ્ત થાય, સારું માર્ગદર્શન આપી શકે અને સારા રસ્તે જાય। તો આપ સર્વે હરિભક્તોને ફરી એકવાર મારી નમ્ર વિનંતી છે, જય માળી ચેરિટેબલ ટ્રસ્ટને પૂરેપૂરો સાથ સહકાર આપજો, જેથી કરીને અમે આવા ઉન્નત સારા અને જનજાગૃતિના કાર્યો કરી શકીએ અને કોઈ પણ પ્રકારની સમાજમાં અંધશ્રદ્ધા ના ફેલાય। આપ સર્વેને મારા જય માળી। લાઈક કરને આપી દો। એક જ છે બેન તમારું?
चार जना से क्या हां वांदो नहीं बेन ये लिया ना आती है क्या क्या लिया है अभी दो ले लीजो जो गए आले से आ गए अदु आ तान हटवाना हमार अभी दो हां ले तान हटवाना बोलो ए मारी बाजू में अभी दो जय माता जी जय जय बिजली गाड़ी जय माता बोलो जय मारी बोलो जय माड़ी जय माड़ी जय माड़ी।